લંબચોરસ ક્ષેત્રફળ આપેલું છે અને એ ક્ષેત્રફળ કોઈ અચળ સંખ્યામાં નથી આપ્યું પણ એને બહુપદીના રૂપે આપ્યું છે કે 25 એ સ્ક્વેર માઇનસ 35 એ પ્લસ 12 દ્વિઘાત બહુપદી સ્વરૂપે આપેલું છે અચળ સંખ્યા નથી આપ્યું લંબચોરસનું ક્ષેત્રફળ અચળ સંખ્યા નથી આપ્યું તો આપણે જે દ્વિઘાત બહુપદી આપી છે એ દ્વિઘાત બહુપદીના પહેલાં તો અવયવ પાડવા પડે તો અહીંયા આગળ આપણે દ્વિઘાત બહુપદીના અવયવો શીખી ગયા કે પ્રથમ પદનો સહગુણક 1 ન હોય તો અહીંયા 25 છે એનો અને સી બરાબર 12 છે એટલે 25 અને 12નો ગુણાકાર કરીને એવા બે અવયવો લો કે જેનો સરવાળો 35 થાય એટલે તમારે 25ના અવયવ નક્કી કરી નાખો 5×5 અને 12ના અવયવ લઈ લો 4×3 હવે આમાંથી તમે જોડી બનાવો કે એવા કયા બે અવયવોની જોડી લઈએ કે જેનો સરવાળો 35 થાય મેં આગળ પણ કહ્યું તે પ્રમાણે અહીંયા ગુણાકાર ધન હોય તો સરવાળો ગુણાકાર માઇનસ હોય તો બાદબાકી જ્યારે તમે સરવાળો લો ત્યારે બંને અવયવને મધ્યમ પદના ચિહ્ન અને બાદબાકી લો ત્યારે મોટા અવયવને મધ્યમ પદનું ચિહ્ન અને નાના અવયવને તેનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે એક પ્લસ અવયવ અને એક માઇનસ અવયવ અહીંયા આપણે સરવાળો લઈએ છીએ પણ અહીંયા એવી કઈ જોડી અવયવોની બનાવીએ કે જેનો સરવાળો 35 થાય તો અહીંયા 15 અને 20 અને 15નો સરવાળો 35 થઈ જાય એટલે આપણે જે મધ્યમ પદ છે માઇનસ 35 એનું આ બે પદોમાં વિભાજન કરીશું તો કયા બે તો કે 20 અને 15 અને બંને અવયવને મધ્યમ પદના ચિહ્ન આ રીતે લાગશે એટલે એ રીતે આપણે મધ્યમ પદનું વિભાજન કરીએ તો માઇનસ 20 માઇનસ 15 પ્લસ 12 ત્યાર પછી આ કામ આપણે આગળ કરી ગયા છે તમે આગલા ચેપ્ટરમાં આગળના સ્વાધ્યાયમાં કરી જ ગયા છો અહીંયાથી સામાન્ય 25ના અવયવ 20ના અવયવ તો સામાન્ય નીકળશે 1 સામાન્ય નીકળશે એટલે 5×4 તે જ પ્રમાણે અહીંયા 5×15ના અવયવ અને 12ના અવયવ તો 3 સામાન્ય નીકળશે તો 5×4 આવશે તો અહીંયા આ રીતે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ દ્વિઘાત બહુપદી સ્વરૂપે આપ્યું છે અને એના જ આપણે અવયવ પાડવાના છે તો અંડરલાઇન કરેલો અવયવ સામાન્ય લઈ લો અને બીજો અવયવ મળશે 5×-3 એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આ રીતે મળે છે હવે આપણને એટલે લખવાનું માટે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આટલું મળે છે પણ આપણને એનું સૂત્ર ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ જે બે અવયવો મળ્યા એમાંથી એક અવયવ લંબાઈ હશે અને એક અવયવ પહોળાઈ હશે એટલે જવાબ માંગ્યો છે તો તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો એટલે આ લંબાઈ હોય તો આ પહોળાઈ ને આ પહોળાઈ હોય તો આ લંબાઈ એટલે જવાબમાં લખવાનું માટે લંબચોરસની સંભવિત લંબાઈ લંબચોરસની સંભવિત લંબાઈ અને પહોળાઈ આ બે જવાબ જે બે અવયવ આવેલા એ લખી નાખવાના એ પહોળાઈ 5×-4 અને 5×-3 હવે એમાં આ જ લંબાઈ હોય અને આ જ પહોળાઈ હોય એવું જરૂરી નથી આ લંબાઈ પણ હોઈ શકે ને આ પણ પહોળાઈ હોઈ શકે ને આ લંબાઈ અને આ પણ પહોળાઈ હોઈ શકે અથવા આ લંબાઈ અને આ પણ પહોળાઈ હોઈ શકે એટલે સંભવિત લંબાઈ પહોળાઈ એવો શબ્દ વાપરે છે તો એ જ રીતે તમારે બીજી દ્વિઘાત બહુપદી જ આપી છે એમાં જ 35y² + 13y - 12
તે પણ તમે આ રીતે અવયવ પાડીને એ તમારે એક પ્રેક્ટિસમાં કરવાનો છે. એમાં તમને આ લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે આ રીતે 35y² પ્લસ 13y માઇનસ તો અહીંયા પણ પ્રથમ પદનો સહગુણક 35 છે અને અચળ પદ 12 છે તો 35 અને 12નું માઇનસ છે એટલે ગુણાકારમાં માઇનસ આવશે. તો 35 અને 12ના એવા બે અવયવો કે જેની બાદબાકી 13 થાય તો તમે 35ના અવયવ 7×5 12ના 4×3 લો. હવે આમાંથી તમે નક્કી કરો તો 13 આવે એ રીતે મધ્યમ પદનું વિભાજન કરશો તો તમે એ રીતે કામ કરી શકો. પછી 16મો બીજો લઉં છું, પહેલો તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. તો 12ky² પ્લસ 8ky² માઇનસ 20k. તમને આગળ તો નહીં પણ 10મામાં કહ્યું હતું કે જ્યારે પણ અવયવ પાડવાના હોય ત્યારે સૌ પ્રથમ પહેલું કામ એ કરવાનું કે કોઈ એક અવયવ બધા પદોમાંથી સામાન્ય નીકળે છે એ કામ સૌથી પહેલું કરવાનું અને જો નીકળતો હોય તો એ અવયવ પહેલાં સામાન્ય લઈ લેવાનું એટલે આપણું કામ સહેલું થઈ જાય. નહીં તો અહીંયા પાછું ઘણે કામ લાંબુ થાય એટલે કામને સરળ કરવું હોય તો પહેલાં ત્રણેય પદમાંથી સામાન્ય નીકળતા હોય તો અહીંયા 5×4 થશે, અહીંયા 4×2 થશે અને અહીંયા 4×3 થશે. પછી કે બધા જ પદો બાકી છે, પહેલામાં પણ છે, બીજામાં પણ છે અને ત્રીજામાં પણ છે અને ત્રણેય ત્રણ પદોમાં આ 4 અવયવ સામાન્ય મળે છે એટલે કે 4k સામાન્ય મળે છે ત્રણેયમાં. ત્યાર પછી બાકી રહ્યા 3y² અહીંયા બાકી રહ્યા પ્લસ 2y અને અહીંયા બાકી રહ્યા માઇનસ 5. હવે ફરી દ્વિઘાત બહુપદીના અવયવ તો 3×-5 કરવાના છે. અહીંયા 3×-5 માઇનસ છે ગુણાકાર એટલે માઇનસ 15ના એવા બે ભાગ કે જેની બાદબાકી 2 આવે તો 5 અને 3ની બાદબાકી 2 જ આવશે એટલે મોટા અવયવને મધ્યમ પદનું ચિહ્ન, મોટો અવયવ જે છે એને મધ્યમ પદનું ચિહ્ન હશે માઇનસ 5 વાળું અને નાના અવયવને તેનાથી વિરુદ્ધ ચિહ્ન, મોટા અવયવને મધ્યમ પદનું અને નાના પદને તેનાથી વિરુદ્ધ ચિહ્ન. આ રીતે દ્વિઘાત બહુપદીના જ અવયવ પાડીને કામ કરવાનું છે અહીંયા પણ. તો આ રીતે પછી બબ્બેમાંથી સામાન્ય આ કામ પણ આપણે ફરી જ કર્યા છે તો આ 4k ત્યાર પછી અહીંયાથી ફક્ત એક વાય સામાન્ય નીકળશે તો 3y પ્લસ 5 આવશે અને કંઈ ના હોય તો છેલ્લે એક અવયવ તો દરેકને હોય દરેક પદને અને માઇનસ આપણે બહાર સામાન્ય કરીએ છીએ એટલે કૌંસમાં ચિહ્ન બદલાશે તો આ સામાન્ય અવયવ આવશે અને જો તમે કન્ફ્યુઝ થતા હોય તો આગલા અવયવમાં ચિહ્ન જોઈને મૂકો એટલે આગલા અવયવ મુજબ જ આ અવયવ બીજો સામાન્ય અવયવ મળવો જોઈએ. એટલે પહેલો આ તો 4k તો ખરો જ, આ એક અવયવ, આ સામાન્ય મળ્યો તે એક અવયવ અને આ વાય માઇનસ 1 એટલે લંબઘનનું ઘનફળ આ રીતે આવે, લંબઘનનું ઘનફળ આ રીતે મળે. આપણને ખબર છે કે લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ×પહોળાઈ×ઊંચાઈ. લંબઘનનું ઘનફળ સૂત્ર છે લંબાઈ×પહોળાઈ×ઊંચાઈ. એટલે એ દાખલામાં એવું કીધું છે શક્ય પરિમાણ એટલે માપ એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ એટલે સીધું જ લખી દો માટે લંબઘનના માટે લંબઘનના શક્ય પરિમાણ
પરિણામ નથી પરિમાણ છે એટલે કે માપ એ આ જ રીતે ક્રમમાં લખી દેવાના 4k અલ્પ વિરામ 3y પ્લસ 5 અલ્પ વિરામ y માઇનસ 1 આ ત્રણ માપ મળે હવે એવો જ એક તમને પહેલો આપ્યો છે એમાં લંબઘનનું ઘનફળ આ રીતે આપ્યું છે 3x સ્ક્વેર માઇનસ 12x આપેલું છે આ રીતે તો એમાં તમે 3x સામાન્ય કરો તો x માઇનસ આ રહેશે એક પરિ એક આ ત્રણ આ રીતે લેવાના છે ત્રણ માપ આ રીતે એક માપ ત્રણ એક માપ x અને એક માપ x માઇનસ 4 એટલે એમાં જવાબ આવશે લંબઘનના સત્ય પરિમાણ 3x અને x માઇનસ 4 છે એટલે આ રીતના બે લાકડા છે પહેલો આ રીતનો છે સહેલો હતો એટલે પ્રેક્ટિસમાં પણ આ તમને સમજાવી દીધો કે આ રીતે તમે સામાન્ય નીકળે એમાં આ ત્રણ અચળને એક માપનો અચળને એક બીજું માપનો અને આ કૌંસને ત્રીજું માપનો એટલે સત્ય પરિમાણ 3x અને x માઇનસ 4 તો આ રીતે અહીંયા સ્વાધ્યાય આપણું 2.5 પૂરું થાય છે તમારે વ્યવસ્થિત જે પ્રમાણે ક્રમમાં વિડીયો ચાલતા હોય સ્વાધ્યાય પ્રમાણે એ પ્રમાણે તમારે ક્રમમાં વ્યવસ્થિત બધા સ્વાધ્યાયના દાખલા અને પ્રેક્ટિસમાં જે દાખલા આપ્યા એ પ્રેક્ટિસ સહિત વ્યવસ્થિત ન બનાવવાની છે એટલે આ પ્રકરણમાં તમારે ખાસ તો શેષ પ્રમેય અવયવ પ્રમેય બહુપદીના ભાગાકાર બહુપદીના પ્રકારો સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી એમાં ફક્ત નવમા ધોરણમાં તો સુરેખ બહુપદીના જ શૂન્ય શોધવાનું આવે છે પણ દસમા ધોરણમાં ફરી આ ચેપ્ટર આવશે એટલે આ ચેપ્ટર નવમા ધોરણમાં તમે વ્યવસ્થિત કરજો એને ઓમિટ કરતા નહીં કારણ કે આ ફરી બહુપદીના ભાગાકાર પણ આવતા વર્ષે દસમામાં ફરી આવશે એટલે બરાબર ધ્યાનપૂર્વક આ પ્રકરણ કરજો એવી સમજાઈ ગયું